પરમના પાદરમાંથી જેથી નીકળવું. અને એના સાસુ એટલું જ કીધું કે અમારે એની કોર જાતી નહીં. દેવીદાસ બાપુ ઝૂંપડીઓ ભળાવી મારી છે, રક્ત પીત્યાઓ ને ભેળા કરી છે કે ના ના ફૂઈ નહીં જમ. મેઘાણીએ લખ્યું છે એનો અદભુત પ્રસંગ કે નહીં જમ. એ વાડ પાસેથી અમરમાં નીકળવું અને વાડીની અંદર એક ડોસીને આખું કુટુંબ દરિયામાં નાખવા જતું હતું. જેથી સદદેવીદાસ બાપુ ઝૂંપડી એવા છે દીકરાનો દીકરો હતો એને બહુ યાદ આવતો. મને મારા કેદાર પાહા મૂકી જાવ ને દેવીદાસ બાપુ શું કે ખબર. અમુક પુરુષો ના પાપ ધોનારી હે જનની, મને તારો કેદાર નહીં ગઈ માં. હું તારો કેદાર છું. એ શબ્દ ને નીકળવું અમર માને હાંભળવું આમ વાડજી જોયું તો દોશીના શરીરમાંથી રક્તપિત્તના રેગેડા જોઈ અંગાર તો જલતો હતો, માત્ર ફૂંક લાગવાની જરૂર હતી. અંદર જઈ ઉભા રહ્યા દેવીદાસ બાપુ પૂછે, બેન કોણ છો? ખબર નથી. સાંભળજો મિત્રો, અમરભાઈ શું કીધું ખબર નથી. કોણ છો એ ખબર નથી. તો ક્યાંથી આવો બેન? એ ખબર નથી બાપુ. તો બેન તમારે જવું છે ક્યાં? તો કે એ ખબર નથી. હું કોણ છું એ ખબર મટી જાય, ક્યાંથી આવું છું ક્યાં જાઉં છું એની ખબર મટી જાય, એને ઓલે ખાવીની ખબર પડે બાપ, એ બધું શૂન્ય થઈ જાય છે. તો અહીંયા આવવાનું કારણ આય મને શાંતિ મળે છે, મારે રહી જવું છે. પછી રહી ગયા માતાજી. પછી તો ઇતિહાસ બહુ લાંબો છે, પણ જ્યારે જોડી ટુકડા લેવા જાય સદદેવીદાસ અને વાહે ઘોડા છૂટે. સાહેબ માતાજી એવા રૂપાળા હતા કે વાહે ઘોડા છૂટે તો સદદેવીદાસ બોલે એટલે અમેર દેવીદાસ આમ હમળાય એટલે ઘોડા એમણા જાય. સદદેવીદાસ આમ બોલે તો અમર દેવીદાસ વાહ હમળાય. એ વગડામાં એ પકડાડા નહીં, પકડાડા એનું કારણ મેઘાણી એમ લખે છે કે સત્ય છે ને એ પગપાળા હેલું જાતું હોય અને અસત્ય ઘોડે ચડ્યું હોય ને તો સત્ય ને પકડી શકે નહીં કોઈ દિવસ. સત્ય પકડાય નહીં એનાથી. સમાજે બહુ ટીકા કરી પણ એનો એ સમાજ જયારે એમ મીનો કેવા કે અમરમાં ઘઉં લઈ જાઓ ને, બાજરો લઈ જાઓ ને, ચોખા લઈ જાઓ ને. અને પછી માતાજી એકવાર દેવીદાસ બાપુને કહે છે, બાપુ આ રોજ લેવા જાવ એના કરતા લેતી આવું. અને આંખમાંથી દર દડાસુ મીના પડવા કે બેટા 12 ગાવે ટુકડો ઘટે તો 14 ગાવ જાય છે, 14 ગાવે ટુકડો ઘટે તો હોળ ગાવ જાય છે, પણ આપણે સંઘરો કરાય નહીં, સંઘરો આપણને દાટી દે બેટા.